તરફ કુછડી ખાતે ફેઝ 2 બંદર બનવાની હિલચાલ સામે ખારવા સમાજ દ્વારા વિરોધ પ્રગટ કરી પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો બંદર બનાવવાના સ્થળનો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગંભીરતાથી આગળનું પગલું ભરવામાં આવશે તેવી રજૂઆત કરી હતી. સરકાર દ્વારા કુછડી ખાતે બંદર ફેઝ 2 બનાવવાની હિલચાલ થતી હોવાની આધારભૂત માહિતી પોરબંદર ખારવા સમાજને મળી હતી. જે બાબતે પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા આજે મત્સ્યોદ્યોગ સંલગ્ન તમામ ધંધાઓ સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ ખારવા સમાજના પંચાયત મંદિર ખાતે મોટી સંખ્યામાં ખારવા સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો એકત્ર થયા હતા અને સરકાર દ્વારા જો કુછડી ખાતે બંદર બનાવવાની હિલચાલ થશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા ચર્ચા વિચારણા કરાઈ હતી. ત્યારબાદ ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ સહિત મુખ્ય આગેવાનોએ કલેક્ટર કચેરીએ જઈ આવેદન પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે પોરબંદરના ફિશરીઝ હાર્બર અને જીએમબી વિસ્તારમાં 1200 જેટલી બોટો પિલાણાઓ પાર્કિંગ થઈ શકે તેટલી જ જગ્યા છે, પરંતુ હાલમાં પોરબંદરના બંદરમાં આશરે 4500 જેટલી નાની મોટી બોટો હોવાથી તે બોટોનો સમાવેશ થઈ શકતો નથી. આથી જૂના બંદરને લગતી જગ્યામાં ડ્રેસિંગ કરી ત્યાં નવું ફિશરીઝ હાર્બર બનાવવાની માંગણીઓ કરેલ હતી, પરંતુ સરકાર દ્વારા પોરબંદર બંદરને લગતી જગ્યાને બદલે પોરબંદરથી 10 કિલોમીટર દૂર નવું બંદર બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આ જગ્યા પર માછીમારો પોતાની બોટો સલામત રીતે રાખી શકે તેમ ન હોવાથી કુછડી ખાતે બંદર બનાવવાનો વિરોધ કર્યો હતો. જે વિરોધને ધ્યાને લઈ સરકાર દ્વારા માછીમારોને જૂના બંદરને લગતી જગ્યામાં નવું ફિશરીઝ હાર્બર બનાવી આપવાની ખાતરી આપેલ હતી. ત્યારબાદ સર્વે કરવા ગાંધીનગરથી સરકારી ટીમો આવેલ હતી અને તેમણે તે જગ્યા પર ચેરના વૃક્ષો હોવાથી આ બંદર અહીંયા ન બની શકે તેવો એક અહેવાલ આપ્યો હતો. પરંતુ અગાઉ ગુજરાતના દરિયા કિનારા પર કચ્છ વિસ્તારમાં તોણા મુંદ્રા અને દક્ષિણ ગુજરાતમાં ધોલાઈ બંદર પણ ચેરના વૃક્ષો હટાવીને બનાવવામાં આવ્યા છે. ચેરના જંગલ સાફ કરીને નવા બંદરોનો વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે પોરબંદર ફિશરીઝ હાર્બરનો વિકાસ કરવાની વાત આવે ત્યારે સરકારી વિભાગ દ્વારા માત્ર ચેરના વૃક્ષો તથા બર્ડ સેન્ચ્યુરી હોવાના બહાના કરવામાં આવે છે તેવું જણાવ્યું હતું. અમારું એવું છે કે અમારે જે પોરબંદરની અંદર જે જૂના બંદરને લગતી જગ્યાની અંદર અમારું જે બંદર બનાવવા માટે અમે અનેક વાર મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલ છે, અધિકારીશ્રીઓને રજૂઆત કરેલ છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે. આ બાબત અમને મુખ્યમંત્રી અવારનવાર આશ્વાસન આપેલ છું કે તમારું જે જૂનું બંદર છે એ બંદર વિસ્તારની અંદર જ તમને બંદર બનાવી દેવામાં આવશે. કુછડી ગામનું બંદર છે એને કેન્સલ કરવામાં આવે છે, છતાં પણ અમને આજ દિવસ સુધી કંઈ લેખિત કોઈ બાંહેધરી નથી મળી કે કુછડી ગામનું બંદર પર છેલ્લે માહિતી અમને એવી મળી છે હાલના દિવસોમાં કે અમારે જે વિસ્તારમાં બંદર બનાવવાનું હતું, અમારા જે વિસ્તારો બતાવેલા હતા આ વિસ્તારોને તમામ વિસ્તારને કેન્સલ કરી અને કુછડી બંદર માટે જે લોકો તૈયારીઓ કરે છે એના વિરોધમાં આજે માછીમારો સખત ને સખત આજે વેદનાઓ ભોગવી રહ્યા છે અને માછીમારોનો સખત વિરોધ છે કે ભાઈ કુછડી ગામે તમે બંદર બનાવવા માટે બિલકુલ રાજી નથી. જો કુછડી ગામે બંદર બનાવશે તો અમારી બોટોની સલામતી શું, અમારા સમાજને ક્યાં જવાનું, અમારા રોજગાર ધંધા જે અહીંયા જૂના બંદરને લગતા વિસ્તારમાં છે આ આટલું બધી ખસેડીને અમે ક્યાંય ન જઈ શકીએ. અમે ધ્યાનમાં લઈ અને આજના દિવસે માછીમારો સંપ બંધ રાખી અને અમારા કામ ધંધા રોજગાર બંધ રાખી અને આ કુછડી ગામે બંદર ન બને એનો સખતમાં સખત અમે વિરોધ કરેલ છીએ. અને જો આવનારા દિવસોમાં આવી સરકાર નીતિ રાખશે તો માછીમાર સમાજ હવે આથી ઉગ્રપણે આંદોલન કરશે. અત્યારે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરીએ છીએ અને આટલા જે 3-3 વર્ષથી અમારા પ્રશ્નો લટકેલા પડ્યા છે, આમ તો 17 વર્ષથી પણ 3 વર્ષથી જ્યારે સરકારે ધ્યાનમાં લીધું, છતાં પણ આજે 3 વર્ષથી આ બાબતમાં અમને આ બાજુ ને ઓલી બાજુ રમાઈને જ રાખ્યા છે અને કોણીએ ગોળ ચોકડવા જેવી એક વાત છે. અચકી કોઈ આ રૂપ આપવાની વાત નથી. આ સમગ્ર મુદ્દો છે અમારા માછીમારના હિત માટે છે. અમારા જે લોકો સમાજના છે, જે રાજકારણમાં છે અને જ્યાં જોડાયેલા રહેવા હોય એની યારે અમારે કોઈ જાતની નિસ્બત નથી અને સમાજના સ્વતંત્ર માછીમારનો આ જ મુદ્દો છે. અને કોઈના ભાઈ જો હિત માટે લડત કરવી પડતી હોય તો સમાજ એના માટે કરશે. આમાં કોઈ રાજકીય મુદ્દો અમે બનાવવા માગતા જ નથી અને રાજકારણ અમારે કોઈ લેવા દેવા નથી. મતદાનના અસર તો લોકોના વિચાર ઉપર છે ભાઈ. જે અમારો મુદ્દો છે એ અમારી પાસે આજે આવ્યો છે. અમારા રોજગાર વિશે અમે જે વિચારીએ છીએ મતદાન છે એની જગ્યાએ છે. સ્વરાજ જે સ્વરાજની ચૂંટણી છે તો ચૂંટણીની અંદર જે લોકોએ જેને મત દેવા હશે એને તો એ આપશે જ. એની કોઈ અમારે કોઈ વિરોધ નથી કે અમારા સમાજ તરફથી અમે કોઈને ના નથી પાડી. જે લોકો જે રીતે મતદાન કરતા હોય એ લોકો મતદાન કરે, પણ અમારો જે રોજીરોટીનો સવાલ છે અને અમારો પ્રશ્ન જે આ છે કે માછીમારોને જે નુકસાની થાય નુકસાની તો અમે માછીમારોના રમેશ નહીં થવા દઈએ અને અમારો પ્રશ્ન છે એ સતત ને સતત હવે આગળ વધારતા જ રહેશું. રજૂઆતમાં એવું પણ જણાવ્યું હતું કે અગાઉ 2010 પહેલા સરકાર આ જ માપલાવાડી લકડી બંદર વિસ્તારમાં નવું બંદર બનાવવાનું નક્કી કરેલ હતું, તો શા માટે હવે આ જગ્યામાં નવું બંદર ન બની શકે. આ બાબતે સમગ્ર ખારવા સમાજમાં રોષ ફાટી નીકળેલ છે
અને આવેદન આપ્યા બાદ પણ સરકાર આ પ્રશ્નનું નિરાકરણ નહીં લાવે તો ગંભીરતાથી આગળનું પગલું ભરવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.